अबडासाना कोंगी धारासभ्य प्रद्युमनसिंह जाडेजाए राजीनामु आप्या बाद अबडासानी खाली पड़ेली विधानसभा बैठक पर पेटा चूंटणी थवानी छे, जेने लई चूंटणीलक्षी कामगीरीनो धमधमाट शुरू थई गयो छे। ભુજમાં આવેલા ઈવીએમ વેરહાઉસમાં વોટિંગ મશીનની બૂથ મથકોની સહિતની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાં નંબર 1 ગણાતી અબડાસા વિધાનસભાની ફરી એક વખત પેટા ચૂંટણીની ચોપાટ શરૂ થવાની છે। ભુજમાં જિલ્લા ચૂંટણી તંત્રના મુંદ્રા રોડ ઉપર બનેલા વિશાળ સ્ટ્રોંગ રૂમમાં સાચવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, ઈવીએમ, વીવીપેટ સહિતના મશીનો તપાસની કામગીરી ઇજનેરોની ટીમ પૂરી કરી લીધી છે। અબડાસા વિધાનસભામાં 3 તાલુકાનો સમાવેશ થાય છે। આ બેઠકમાં 2,34,512 જેટલા મતદારો છે। લોકશાહી પ્રણાલી પ્રમાણે ચૂંટણી હંમેશા 5 વર્ષે આવે, પરંતુ કોઈ ચૂંટાયેલા સભ્ય વચમાં જ રાજીનામું આપે તો ચૂંટણી પંચના નિયમો પ્રમાણે 6 મહિનામાં ફરી ચૂંટણી કરવી પડે છે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ માર્ચ મહિનામાં લોકડાઉન પૂર્વે રાજીનામું આપ્યું ને પાછળથી અચાનક લોકડાઉન આવી ગયું, તેની વચ્ચે હાલમાં જ રાજ્યસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે। 6 મહિના વીતી ગયા, હવે નિયમો પ્રમાણે અબડાસા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે। પેટા ચૂંટણી માટે 1100 બુલેટ યુનિટ, 1090 કંટ્રોલ યુનિટ અને 1049 વીવીપેટ મશીનો તૈયાર કરવામાં આવેલ છે। ઇજનેરો દ્વારા દરેક મશીનનું પરીક્ષણ કરી તેને તૈયાર કરવામાં આવ્યા છે। આ તમામ કામગીરી સીસીટીવીના કેમેરા સામે કરવામાં આવી હતી। કોરોના મહામારી સંદર્ભે તકેદારી રાખવાની સૂચના મુજબ 55 હંગામી સહાયક મતદાન મથકો તૈયાર, સાથે કુલ 431 બૂથ મથકો પર મતદાન થશે। અબડાસા વિધાનસભાની પેટાચૂંટણી જાહેર થતાં જ આજથી સમગ્ર કચ્છમાં આદર્શ આચારસંહિતા અમલી થઈ ગઈ છે। એક બેઠકની પેટાચૂંટણી સુપેરે પાર પાડવા જિલ્લાનું તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે। 3 નવેમ્બરના યોજાનારી ચૂંટણીમાં 1,21,590 પુરુષ અને 1,12,922 સ્ત્રી મળી કુલ 2,34,512 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં 1,320 વિકલાંગ મતદારો છે, 80 વર્ષથી ઉપરના 4,724 મતદારો છે। ગઈકાલે ભારતના ચૂંટણી પંચે અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો ડિક્લેર કરી છે। એ મુજબ ગઈકાલથી જ આચારસંહિતાનો અમલ આખા જિલ્લામાં શરૂ થઈ ગયો છે। ચૂંટણીનો કાર્યક્રમ કહી દઉં તમને, તો એનું જાહેરનામું જે પ્રસિદ્ધ કરશે ચૂંટણી અધિકારી, એ 9 ઓક્ટોબરે પ્રસિદ્ધ કરશે અને ત્યારથી ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 16/10 છે। ચકાસણીની તારીખ 17/10, ઉમેદવારી પત્રો પાછા જો ખેંચવા હોય તો એની તારીખ 19/10 સુધી છે। મતદાનની તારીખ 3/11 અને મતગણતરીની તારીખ 10/11। આ રીતનો ચૂંટણી કાર્યક્રમ ચૂંટણી પંચે ડિક્લેર કર્યો છે। હવે ડિક્લેરેશન પહેલાંથી જ ચૂંટણી પંચ દ્વારા અવારનવાર સૂચનાઓ જે મળી હતી એ મુજબ અમે અમારી રીતે તૈયારીઓ તો કરી દીધી હતી, તો એની જો માહિતી આપને આપું તો અત્યાર સુધી આપણી જે મતદાર યાદી 1 જાન્યુઆરીની લાયકાત તારીખ મુજબ મતદાર યાદી જે 7 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થયેલી છે એ મુજબ અબડાસા વિધાનસભામાં હાલ 2,34,512 મતદારો નોંધાયેલા છે, એમાં 1,21,590 પુરુષ અને 1,12,922 સ્ત્રી મતદારો છે। આ ઉપરાંત ત્યાર પછી સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે ફોર્મ અહીં મળ્યા છે એ ફોર્મનું પ્રોસેસિંગ હાલ ચાલુ છે, એટલે નવા મતદારો પણ આમાં અમુક મતદારો ઉમેરાશે। સંખ્યા આ પૈકી 170 સેવા મતદારો એટલે કે સર્વિસ વોટર્સ છે કે જે અલગ અલગ સૈન્યમાં વગેરે કામ કરતા હોય છે, 1,320 દિવ્યાંગ મતદારો છે PWD મતદારો અને 80 વર્ષ ઉપરના મતદારો જે છે 4,724 મતદારો છે। ઈવીએમ વીવીપેટ બાબતે આપણે જેટલી જરૂરિયાત છે એના 3 ગણા ઈવીએમ જે છે આપણે FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ બેલને એન્જિનિયર મારફત કરીને આપણે તૈયાર રાખ્યા છે, એમાંથી ગઈકાલે આપણે ટ્રેનિંગ માટેના ઈવીએમ જે છે એ 3-3 તાલુકાને 20-20 ટ્રેનિંગ માટેના ઈવીએમ પણ આપણે ફાળવી દીધા છે। અલી મોહમ્મદ ચાકી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ભુજ।